દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે જયદેવ ભૂતભટ્ટી. ગુજરાત સરકારના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયેલ વીરાંજલી કાર્યક્રમમાં મોરબીની વિશાળ સંખ્યામાં દેશપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. દેશને આઝાદી અપાવવા માટે જે યોદ્ધાઓએ, જે વીર શહીદોએ પોતાનું અમૂલ્ય બલિદાન આપ્યું હતું, એવા વીર શહીદોને યાદ કરવા માટે તથા યુવા પેઢીને આપણા વીર શહીદોએ દેશની આઝાદી માટે જે વીરતાથી લડ્યા હતા તેનું દૃશ્ય આ વીરાંજલી કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સાઈરામ દવે પોતાનું તિરંગાનું પાત્ર ભજવી તિરંગા માટે બલિદાન આપનાર એક એક વીર યોદ્ધાઓના સાચા ઇતિહાસથી લોકોને વાકેફ કરાવ્યા હતા. આ પૂરો કાર્યક્રમ નિહાળ્યા બાદ દેશપ્રેમી જનતા વીર શહીદો પર થયેલા અત્યાચારો જોઈને તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. જ્યારે વીર શહીદ ભગતસિંહને અંગ્રેજો દ્વારા ફાંસી આપવામાં આવી હતી, આ દ્રશ્યો નિહાળતા જ ત્યારે અમુક લોકોના આંખોમાં રીતસર આંસુ વહી રહ્યા હતા. દેશપ્રેમની જ્યોત જગાવનાર આ વિશાળ કાર્યક્રમ કે જે ગુજરાતભરનો સૌથી વિશાળ મેગા શો કહી શકાય એવા આ સમગ્ર કાર્યક્રમનું દિવ્ય ક્રાંતિ ન્યૂઝ દ્વારા સંપૂર્ણ કવરેજ કરવામાં આવ્યું છે. ત્યારે દેશપ્રેમી જનતાઓએ આ કાર્યક્રમ અવશ્ય નિહાળવો જોઈએ. ચાલો આપણે સાથે આ સમગ્ર કાર્યક્રમ નિહાળીએ. સિસ્ટર નિવેદિતાએ એક ધ્વજ બનાવ્યો, પણ ક્રાંતિવીરો તો મારો બર્થડે આને જ ગણે છે. આઝાદ હિન્દુસ્તાનનો રાષ્ટ્રધ્વજ કેવો હશે તેની રજૂઆત જ્યારે જર્મનીમાં થઈ ત્યારે ત્યાં બેઠેલા ભારતીયોની આંખો ભીની થઈ હતી.
અને હું પણ જી હા હું એ જ છું તમારો તિરંગો તમારી આન બાન ને શાન તમારું સન્માન અને સ્વાભિમાન તમારી તલવાર પણ અને તમારું જ્ઞાન પણ તમારું હોવા પણ તમારું આત્મગૌરવ તમારું અભિમાન અને તમારી જાન આજે તમે જે ધ્વજ વંદન કરો છો એ તિરંગો તો 1947 થી અમલમાં આવ્યો પરંતુ એ પહેલાની મારી યાત્રા બહુ લાંબી છે કેટલી શહાદતો કેટલી ચળવળો કેટલા હત્યાકાંડો અને કેટલી અગ્નિ પરીક્ષાઓ મેં જોઈ છે અનુભવી છે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાતો હોય ત્યારે હું ગગનમાં ગૌરવ વહેર લહેરાવું છું દેશની અફાટ પ્રગતિ જોઈને હરખાવું છું સંસદ ભવનને મંદિર સમજનારા લોકોથી ઉભરાવું છું યાદ રાખજો સજ્જનો હું તિરંગો છું તમે કોઈ નહોતા ત્યારે પણ હું હતો કોઈ ક્રાંતિકારીની આંખો કોઈ રાષ્ટ્રભક્ત કવિના હોઠો પર કોઈની હથકડીઓમાં કોઈની ફાંસીમાં કોઈની બંદૂકમાં તો કોઈના ચરખા મારો એક એક તાર રંગથી નહીં રક્તથી વણાયો છે હું એકમાત્ર સાક્ષી છું આઝાદીની આ અમર કથાનો અને મારા પહેલા 5 તાર વણાયા હતા 1857ના સ્વાતંત્ર સંગ્રામ વખતે રામચંદ્ર પાંડુરંગ યાવળકર નામ યાદ છે હવે ગૂગલ ના કરવા બેસતા વિસ્તૃતિના વારસદારો રામચંદ્ર યાવળકર એ જ આપણા મહાન યોદ્ધા તાત્યા ટોપે ગેરીલા યુદ્ધના ગરવેલા સેનાપતિ તાતી થઈ તલવાર ટોપેથી ટોપી ડરે હૈયે હાહાકાર તબ તો દણિયલ તાત્યો મારા પહેલા 5 તાર યાદ કરું એટલે મને સાંભળી આવે 1857ની આખી બ્લુપ્રિન્ટ બનાવનાર સેનાપતિ અઝીમુલ્લા ખાન નાના સાહેબ પેશવા ભવભક્ત બ્રાહ્મણ સૈનિક મંગલ પાંડે અને અને દુર્ગાનો અંશ લઈને જન્મેલી છબીલી મનુભાઈ મણિકર્ણિકા એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ना है किसी के नसीब में नहीं होता गोसा खान हम अकेले नहीं हैं तात्या टोपे बहुत जल्द अपनी सेना लेके जुड़ेंगे और हम इस फिरंगियों को यमद्वार पहुंचाएंगे हर हर महादेव चैनल हीरोज यस
कर्नल पिकलाव इस हाइनेस लॉर्ड डलहौजी ने झांसी की रानी लक्ष्मीबाई को एवरी मंथ 5,000 रुपीस का पेंशन फाइनल कर दिया है। ये अंग्रेज डलहौजी ने भिखारी समझ रखा है लक्ष्मीबाई को। 5,000 का तो हम गरीबों को दान करते हैं गोसा खान, ये पेंशन नहीं है, चाल है गुरु की। ये पेंशन आपकी सरासर तौहीन है महारानी जी, लेकिन अब महाराज नहीं रहे सो मैं विधवा हुई हूँ, लेकिन मेरी झांसी सुहागन थी और सुहागन ही रहेगी। मैं मेरी झांसी कभी नहीं दूंगी। झांसी झांसी झांसी। मिस्टर ठूला, सुना है लक्ष्मीबाई बहुत ब्यूटीफुल है। जी जी सरकार, जितनी सुंदर है उतनी ही खतरनाक भी। अच्छा, द कॉम्बिनेशन ऑफ ब्यूटी एंड ब्रेवरी, इंटरेस्टिंग, वेरी इंटरेस्टिंग। तब तो कर्नल बिठलाव, किसी भी हालत में झांसी की रानी को मैं जिंदा ही पकड़ूंगा। याद रखना गोसा खान, खाक हो जाएगी लक्ष्मी बाई पर हाथ नहीं आएगी। वो झलकारी, कैसी तैयारी चल रही है तुम्हारे दुर्गा दल की? महारानी लक्ष्मी बाई की जय हो। आपकी आज्ञा के अनुसार झांसी की सारी महिलाओं को दुर्गा दल में सम्मिलित कर दिया गया है। अब सबकी वफादारी पर मुझे गर्व है, लेकिन एक भी गद्दार हमें भारी पड़ सकता है। गद्दारी? कौन कहता है तुम गद्दारी कर रहे हो? मिस्टर ठूला, तुम ईस्ट इंडिया कंपनी के साथ वफादारी कर रहे हो, ये रहा तुम्हारा गिफ्ट। कीप इट अप, कीप इट अप। धन्यवाद। ओरछा प्रवेश द्वार अब आपका है सरकार। सरकार, लेकिन वहाँ पूरन सिंह। पूरन सिंह जब तक जिंदा है तब तक ओरछा प्रवेश द्वार सलामत है। रामा राव। जी सेनापति। तुम किसी भी हालत में महारानी जी का साया बन के रहोगे। जी सेनापति, हम आखिरी सांस तक झांसी के लिए लड़ेंगे। झांसी को चूरन करेंगे और पूरन को पूरा करेंगे। तुम फिकर मत करो। रिमेम्बर, आई वॉन्ट लक्ष्मीबाई अलाइव। कर्नल पिकलाव, यस जनरल हीरोज, टाटिया टोपे शुड नॉट रीच एट झांसी। टाटिया को रोकने में पूरी बटालियन लगा दो। डू आई नीड टू रिमाइंड यू अगेन? आई वॉन्ट लक्ष्मीबाई अलाइव। कर्नल पिकलाव, अटैक की तैयारी करो। महारानी लक्ष्मीबाई की जय हो। बोलो पूरन सिंह, क्या खबर है? महारानी, जनरल यूरोस ने हमला कर दिया। मैं ओरछा प्रवेश द्वार संभालूंगा, आप आगे जाइए। बुंदेलखंड की आन बान और शान अब हमारी तलवार पर है। हर हर महादेव। गोसा खान, तुम्हारे
तो बिल्कुल जल गए हैं। बिल्कुल नहीं महारानी, मैं अपने पैरों से भी तोप चला सकता हूँ। गद्दारी करीने ओरछा प्रवेश द्वार खोली नाखे गोसाखान जलकारी बाई अने तेनो पति पूरन सिंह शहीद थया फागण नो खाखरो खिले एम राणी पण रुवाड़े रुवाड़े बेतराई गई आखी झांसी सळगी उठी 15,000 थी वधु लाशो पड़ी घर नगर अने पुस्तकालयो भड़के बळ्या राणी लक्ष्मीबाई लड़ती भागती अंग्रेजों ने चीरती कालपी थी ठेठ ग्वालियर सुधी पहुंची राणी ना आत्मा पगमा ने आंख में गोली लागी चुकी थी रणचंडी नो रौद्र स्वरूप जोई सैनिकों दूर भाग्या अने अने राणी लक्ष्मीबाई तेना अंतिम साथी रामाराव साथे एक गंगादास ने झोपड़ी में छेल्ला श्वास लेती हती त्यारे मैं तेनो अंतिम वार्तालाप सांभळ्यो। आप बहुत ही बुरी तरह से घायल हो गए महारानी जी। हाँ, हाँ रामाराव, मैं घायल हूँ। मेरा हौसला अभी भी बुलंद है। तुम मेरे बेटे दामोदर को लेके फौरन निकल पड़ो। ये झांसी का आखिरी चिराग है। आपको भी यहाँ से जिंदा निकालेंगे रानी साहिबा, आप चिंता मत कीजिए। अरे गंगादास, अब तो मेरा दुनिया से निकलने का वक्त आ गया है। शुभ शुभ बोलिए महारानी जी, आप दुनिया से निकल सकती हैं, लेकिन आपका पराक्रम और शौर्य भारतवासियों के दिल से कभी नहीं निकलेगा महारानी। गंगादास, हुकम महारानी। मुझे एक आखिरी चीज दोगे? क्या महारानी, जल्दी बताइए, आपको क्या चाहिए इस गरीब से? अग्निदाह। महारानी, मुझे अग्निदाह दे दो गंगादास। मैं नहीं चाहती कि मेरे मृत शरीर को भी कोई अंग्रेज छू पाए। लेकिन महारानी आप मुझे गंगा जल दो गंगादास, और तुम्हारी ये चौपड़ी को ही जला दो। महारानी, ये मेरा हुक्म नहीं है मेरे भाई,
मेरी अंतिम प्रार्थना है, चोपड़ी जला दो और मुझे विदा दो। Oh my God! It's horrible! जल गई पर हर्ट नहीं आई। Oh my God! गंगा दास की झोपड़ी जलकर तीरथ हो गई। लक्ष्मीबाई नू शरीर शांत थयो, तेने आजे 165 वर्ष थया। तेम छताय करोड़ों स्त्रियों मा आजे पण झांसी जीवे छे। क्यांक डॉक्टर बनीने, क्यांक पायलट, क्यांक नेता बनीने, क्यांक अभिनेत्री बनीने, क्यांक लश्कर मा तो क्यांक घर मा, क्यांक धरती उपर तो क्यांक गगन मा, लक्ष्मीबाई आजे पण आ बधा मा जीवे छे। તેથી કહેવું પડે કે રાણી લક્ષ્મીબાઈની જય હો, ભારત માતાની જય। એ લાવો એક સાથે જય તો બોલો, ભારત માતાની જય। હવે બરાબર, વેલ બે અંગ્રેજોને ઠાર મારી મંગલ પાંડે પણ ફાંસીએ ચડી ગયા, અઝીમુલ્લા ખાન લડતા લડતા શહીદ થયા। તાતવાદીઓ મુડુભા તમે આથમણી દેશે જાઓ। अरे बाप देवभा, जीव हेठो मुकजे, हथियार हेठा ना मुकतो, ना छड़िया हथियार देवभा, ना छड़िया हथियार। तो माणेक नु कूड़ लाजे मोटा भाई, मरवु तो एक ज बात।
ભગત હતા અને મારો તો એક જ ભગત હતો, એક જ ભગતસિંહ. ભગતસિંહની વાત મારે માંડીને કહેવી છે, પણ એ પહેલા એક વાત યાદ. આઝાદીની આગ તો ઓખાથી માંડીને આણંદ સુધી લાગી. હેવાન અંગ્રેજોએ દાહોદના માંડગઢના મેળામાં 1500 જેટલા ભીલોની હત્યા કરી. દાહોદની ગઢી આઝાદ કરતા નારદાર ખાન અને નાયક બંધુઓ શહીદ થયા. સાબરકાંઠાના પાલચિતરિયામાં 1200 જણાને કીડી મકોડાની જેમ અંગ્રેજોએ મારી નાખ્યા. કેટલાય ગામ સળગાવ્યા, અંધાધૂંધ ગોળીબાર કર્યા. કચ્છમાંથી શ્યામજી કૃષ્ણ વર્મા અને પોરબંદરમાંથી છગન ખેરાજ વર્માએ આઝાદીની આહલેક વિદેશમાં ચલાવી. સાણંદના રત્નાજી અને રંગાજી ઠાકોરે ખાડિયામાંથી અંગ્રેજોને મારી કાઢ્યા. આ બંને ભાઈઓ તાજપુરમાં શહીદ થયા. ખાનપુરના જીવાભાઈ ઠાકોરને ફાંસી અપાઈ. તેના મિત્ર ચરોતરના પાણીદાર પાટીદાર ગરબરદાસ પટેલને આંદોલનની જેલમાં ધકેલવામાં આવ્યા. ગુજરાતના પહેલા કેદી હતા એ ગરબરદાસ મુખી, જેનું આંદોલનની જેલમાં જ મૃત્યુ થાય. ચરોતરની દેશ માટેની ચાહત જ્યારે જ્યારે યાદ કરું છું ત્યારે આજે પણ કંપી જાઉં છું. ખાનપુરના વડલાની એ વાત, એ ફાંસી, તમે વડવાઈ વાળો વડલો જોયો હશે, પરંતુ વડમાં ટેટાની જેમ માથા લટકતા હોય ફાંસીઓ વડ. પોતાના સ્વજનની લાશ કોઈયા વડ પરથી કેમ ન ઉતારીએ? બાપુ, હવે ભાઈના કાંડે રાખડી બાંધવાનું ટાણું કોઈ દી નહીં આવે. રાઘા, મારો ભાઈ. એક બાપ તરીકે બે વસ્તુ ઉપાડવી ખૂબ કઠણ હોય છે. એક દીકરીની ડોલીને બીજી દીકરાની અર્થી. એવો કમનસીબ બાપ છું જેના ખભે ચડીને જવાનું હતું એને ખભો દેવાનું પણ નસીબમાં ના આવ્યું. રાઘવને હું અગ્નિ દાંતો આપીશ જ. બાપુ, રાઘવને હું અગ્નિ દાંતો આપીશ. ના બાપુ, બાપુ, મારા દીકરા. બાપુ, રેવા દો, એ અંગ્રેજોનું ફરમાન છે. એ જલ્લાદ અંગ્રેજોનું જ ફરમાન છે. જે પોતાના સગાવાલાની લાશને ઉતારશે એને પણ ફાંસીએ ચડાવશે. ફાંસી તો ફક્ત 10 જ આપી હતી, કા ભૂલી જાઉં છું? એને ઉતારવા માટે 150 લાશ થઈ છે. અરે, જે બાળકનું માથું આમ હાથ મારીને રમાડ્યું હોય એની આંખો પેલા પેલા કાગડાઓ ઠોલી રહ્યા છે. પેલા કી જોતો ખત લખી, મારા દીકરા રાઘવનું મોઢું પેલા ગીધડાઓ ચૂથે છે. એક બાપ તરીકે દીકરાને આમ જુઓ એના કરતા મરી જવું છે મારે. બાપુ, તો તમે નહીં, ભાઈની લાશ હું ઉતારીશ. તમે એમ સમજો કે તમારા બંને સંતાન દેશ માટે શહીદ થયા? અરે, તો આ ટોળામાં ધૂળ પડે, દીકરા મને જવા દે. બાપુ, તમને મારા સમજે, એક પણ ડગલું આગળ નહીં ભરતા. ફાંસી તો ખાલી રાઘવને થઈ, આપણા બે ની લાશ જૂતી રહી. દેશને આઝાદ કરવા માટે મારા જેવી કેટલી બહેનો નભાઈ થઈ હશે. હાલો બાપુ, હાલો
પાડોશના ઘરમાં હવે 10 વર્ષનો છોકરો જ જીવતો બચ્યો છે. હું એને ભાઈની જેમ છેરીશ. તમે એને રાઘવ સમજજો. હાલો ના બાપુ. मैनू की काम तुम्हारी पिस्तौल दा ते मैं पूछ रिया किथे गई. कल शाम नु तुम्हें अलमारी में रखी सी. सुन सी ना बोल रही है और अमृत सिंह नु तो पता भी नहीं. बाबा तुम्हारी पिस्तौल मैं ना ली थी. अरे बेटा तेनू की काम है पिस्तौल दा. पुत्र और लोडेड है कोई खिलाना नहीं है. मैं कोई समझा वे नू. पता है बाबा आज सवेरे सवेरे खेतों में जाके वो पिस्तौल मैंने जमीन विच बो दी. पर क्यों? ताकि एक पिस्तौल में से मैनू 1000 पिस्तौल मिल जाए है? और मैं भी अंग्रेजा की छाती चीर सकूं. अरे बेटा पिस्तौल खेतों में नहीं उगती. हाँ चलान दा जज्बा दिमाग में जरूर उगदा है. एक बच्चे ने गेहूं की जगह बंदूक बोई खेतों में. फिर देखो खलिहान में सारे इनकलाब की फसल हुई. आवा राष्ट्रभक्त आर्य समाजी कुटुंब जे बाड़क उछरी में मोटो था ए आगड़ जईने शहीद आजम भगत सिंह बने. लायलपुर पंजाब पासे ना विद्यावती कौरनी कूखे जन्मे भगत सिंह किशन सिंह संधु. ભગત સિંહનો પડછાયો થઈને જે જીવ્યા તેવી મહારાષ્ટ્રીયન નારી પાર્વતીબાઈનો પુત્ર હતો શિવરામ હરિ રાજગુરુ. અને ભગત સિંહનો જીગરી ભાઈબંધ એટલે રલ્લી દેવીનો પુત્ર સુખદેવ રામલાલ થાપર. આ ત્રણેય ક્રાંતિવીરો મિત્ર બન્યા. ના ના આઝાદીનો બીલી પત્ર બન્યા. मैं भगत सिंह हंसता हुआ फांसी पर चढ़ जाऊंगा. मैं मरकर भी जी जाऊंगा. मैं आजादी ले आऊंगा. ये फिरंगी बहरे हैं ये डरते नहीं है नारों से चरखों से भूखे पेटों से शांति के विचारों से. क्या बात. और भाई सुखदेव तू बता जरा क्या ये अंग्रेज किससे डरते हैं. अंग्रेज हाँ ये डरते हैं रक्त निकलती तेजीली तलवारों से. आए आए। ये डरते हैं रक्त निकलती तेजीली तलवारों से. रूह है थर थरती है उनकी गोली की बौछारों से. क्या बात. लाला की पगड़ी अंग्रेजों के ख्वाबों में आती है. झांसी की ललकार अभी भी आधी रात जगाती है. आज ये हुई ना बात. फिर से लाला की पगड़ी अंग्रेजों के ख्वाबों में आती है. झांसी की ललकार अभी भी आधी रात जगाती है. और अंग्रेजों के ख्वाबों में क्या क्या आता है भाई राजगुरु है.
मंगल की मूछे नयन को नींद में सोने देती है। सच्ची सही बात, मंगल की मूछे नयन को नींद में सोने देती है, शेखर की परछाई भी अंग्रेजों को डस लेती है। आया शेखर आया। मैं मरकर क्रांति की ज्वाला हर घर घर प्रगटाऊंगा, मरकर भी जी जाऊंगा, मैं आजादी ले आऊंगा। हाय हाय क्या बात। कल एक अंग्रेज मुझसे पूछ रहा था क्या कि तुम तीनों को फांसी से डर नहीं लगता। फांसी से डर कैसा, फांसी से डर कैसा, फांसी से डर कैसा डर है छुपे हुए गद्दारों से, माँ का दामन जिसने बेचा उन उस दिल मक्कारों से, मैंने बचपन से पकड़ी को कफन के जैसे पहना है, आजादी का दुल्हा हूँ इनकलाब ही सहरा है, भारत माता खून से लथपथ जंजीरों में झकड़ी है, तेरे चरणों में एक क्या कुर्बान लाखों पकड़ी है, हमने एक बसंती चोला तेरे नाम का पहना है, फांसी की रस्सी तो क्रांति के वीरों का गहना है, वतन के लिए निकल पड़े हैं वतन के लिए आएंगे, हम मरकर भी जी जाएंगे, हम आजादी ले आएंगे, हम आजादी ले आएंगे, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। क्या सोच रहा है भगत? कुछ नहीं। अरे भगत की सोच को गोरे नहीं पकड़ पाए तो तू और मैं क्या पकड़ पाएंगे। ओए चने के पेड़ पर मत चढ़ाओ मुझे। एक बात बता भगत, तुझे कभी ख्वाब आते हैं क्या? क्यों नहीं आते, मैं भी इंसान हूँ भाई। कौन आता है तुम्हारे ख्वाबों में भगत सिंह? वो नहीं बताऊंगा। अरे ओ सरदार जी ये क्या बात हुई? हमें नहीं बताएगा? बताना भगत, तुझे मेरी कसम। मेरी भी? अरे कसम की कोई जरूरत नहीं, मेरे यारों तुम दोनों जान हो मेरी, आज तक कोई बात तुमसे छुपाई नहीं मैंने। हाँ लेकिन ये ख्वाबों वाली बात तो तुमने आज जाके पूछी है। अब घुमाओ मन, बताओ भी। मुझे अक्सर ख्वाबों में आते हैं बिस्मिल, रामप्रसाद बिस्मिल, उनसे मिला तो नहीं पर बिस्मिल की देशभक्ति की कविताएं मुझे अक्सर ख्वाबों में मिल जाती है। वाह मान गए भगत सिंह, तू सोता है लेकिन तेरी देशभक्ति नींद में भी जागती है। फिर भी सारे देशवासी कहां जाग पा रहे हैं राजगुरु? जागेंगे भाई जागेंगे, इत्मीनान रख। राम प्रसाद बिस्मिल हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है, वक्त आने दे बता देंगे तुझे ओ आसमां, हम अभी से क्या बताएं क्या हमारे दिल में है, अब न अहले बलबले हैं और न अरमानों की भीड़, सिर्फ मर मिटने की हसरत इस दिले बिस्मिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना आजुए का दिल में है। और बताओ अशफाक। वाह रामप्रसाद, ये सिर्फ तुम्हारी गजल नहीं है, गोरों की मौत का फतवा है, हम सब जी जान की बाजी लगा देंगे और वतन को आजाद करके रहेंगे। याद रहे क्रांतिकारी भाइयों, हम कम हैं, कोई गम नहीं, सहेंगे सितम नहीं, झुकेंगे कभी हम नहीं, झुका जो उसमें दम नहीं, कोई हमें याद करे या ना करे, हम वतन के लिए मरने जा रहे हैं, शोलों पर चलना है, खुद ही संभलना है। अशफाक और रामप्रसाद की दोस्ती को अगर हिंदुस्तान याद रखेगा तो इस देश में कभी दंगे नहीं होंगे। चलो क्रांति का पथ पुकार रहा है, इंकलाब जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। Yeah.
जन तो भगत जन, कहा दाता न कहा सूर, नहीं तो पहली बार नहीं है। भूख तो अब आजादी की है आजाद। कोई मेनू दसेगा कि हमें आजादी की जरूरत है या पैसों की? आजादी के लिए पैसों की जरूरत है सुखदेव। बात को समझो, हम अगर प्लानिंग के साथ नहीं लड़ेंगे तो सब के सब मारे जाएंगे। तो यहाँ कौन जीना चाहता है आजाद बाबू? खुदा ने चाहा तो ये नाजिस तुम सबसे पहले वतन के लिए फांसी पर चढ़ जाएगा। अशफाक, मैं तुम्हारे जज्बातों की कद्र करता हूँ। मौत के लिए हम सब तैयार हैं, लेकिन हम में प्लानिंग की कमी है। सारी दुनिया के लोग जिंदा रहने के लिए प्लानिंग करते हैं, और एक हम है जो मरने के लिए भी प्लानिंग नहीं कर रहे। ये तो सरासर ना इंसाफी है भाई। भाई राजगुरु तू रहने दे, तू कोई प्लानिंग मत करियो। भाई अशफाक, कल की बात बताऊं? कल हम सब ट्रेन से लाहौर आ रहे थे और ये हरी राजगुरु के सुपुत्र हमें बिना बताए अंग्रेजों के कैदियों के डिब्बे में चले गए। या खुदा, फिर? फिर क्या, वहां जाके कुछ अनाप शनाप बोल दिया। अंग्रेज लश्कर के 15 जवानों ने आधे घंटे तक हमारे श्री राजगुरु साहब को पीटा। मगर ऐसा क्यों किया राजगुरु? वो मेरा कैपेसिटी टेस्ट था। क्या? जी हाँ, मैं जानना चाहता था कि बिना हाथ उठाए मैं अंग्रेजों की मार कितनी देर तक सह पाता हूँ। अरे भाई, ये टेस्ट तो तू हमसे भी करवा सकता था। इस पंजाब के पुत्र की एक पड़ जाती, नानी याद आ जाती। इसी हाथ ने सैंडर्स को पहली गोली मारी है, याद है ना? मारना था स्कॉट को और मार दिया सैंडर्स को, ये भी याद है ना तुम दोनों को? जी तो करता है सारे अंग्रेजों को एक साथ छल्ली कर दे। तुम ये यकीनन कर पाओगे भगत, पर अंग्रेजों को मारने के लिए हम कारतूस भी उन्हीं के पैसों से खरीदेंगे। मतलब प्लानिंग क्या है आपकी? अंग्रेजों ने हमारे देश को 150 सालों से लूटा है, हम उनके खजाने को लूटेंगे। आने वाली 9 अगस्त को अंग्रेजों का खजाना ट्रेन से लखनऊ आ रहा है। हम लखनऊ से पहले काकोरी स्टेशन पर ट्रेन लूट लेंगे। भगत सिंह तैयार है, सुखदेव भी, राजगुरु भी। नहीं, खजाने को लूटने से सारे देश की पुलिस का ध्यान काकोरी पर जाएगा और भगत सिंह की देश को जरूरत है। आजाद साहब, काकोरी अभी आप मुझ पर छोड़ दे, मैं रोशन सिंह और राम प्रसाद खजाना लूट लेंगे। भगत सिंह, तुम असेंबली में जाओगे, बम गिराओगे, किसी को भी चोट नहीं पहुंचाओगे और वचन दो जिंदा वापस आओगे। धमाका तो करना ही पड़ेगा, शेखर साहब ये बहरी अंग्रेज सरकार के कान कभी खुलेंगे। और वचन? सोचेंगे। भाइयों, दुर्गा भाभी खाना लेके आई है। राजगुरु को पहले मत खिलाना, वरना ये सबकी रोटियां खा जाएगा। कभी कभी मुझे लगता है कि ये दुर्गा भाभी पिछले जन्म में हमारी माँ होगी। तो तू आज से दुर्गा माँ बोला कर। भगत, वचन दो जिंदा वापस आओगे। सेंडर सहार डाला, गोरे कोटार डाला, क्रांति विचार डाला, वतन का विद्यार्थी, खजाने को रोक डाला, दुश्मनों को ठोक डाला, चकमे से चोक डाला, मक्कम महारथी, असेंबली में बम डाला, क्रांति का खंभ डाला, शहादती अंब डाला, हुआ शरणार्थी, साई भवंत भगत तिरंगे की जान दू, क्रांति के बिना कैसे मुक्त होत भारती, क्रांति के बिना कैसे मुक्त होत भारती, क्रांति के बिना कैसे मुक्त। काकोरी ट्रेन लूट रहा है। અને કાંકોરી ટ્રેન લૂંટવા બદલ અશફાકુલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ અને બીજા 10 ક્રાંતિવીરોને ફાંસી થઈ।
એસેમ્બલી માં બોમ્બ ધડા. આઝાદ ના પ્લાન પ્રમાણે ભગત ન ચાલ્યા, પોતાના પ્લાન પ્રમાણે ચાલ્યા અને પકડાઈ ગયા. લાલા લજપત રાય ને મારનારા સેન્ડર્સ ની હત્યા બદલ અને એસેમ્બલી માં બોમ્બ ધડાકો કરવા બદલ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ને ફાંસી ની સજા મળી. યાદ રાખજો સજ્જનો, તમારા તિરંગામાં જે લીલો રંગ છે એ કાંકોરી ટ્રેન લૂંટનારા ક્રાંતિકારી શહીદ અશફાકુલ્લા ખાન નો છે. તેમાં સફેદ રંગ ગાંધીજી અને સરદાર નો છે. પણ મારો કેસરિયો, અરે મારો કેસરિયો તો મારા ભગત, સુખદેવ અને રાજગુરુ, આઝાદ સુભાષ અને સાવરકર નો, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદાર સિંહ રાણા અને લાલા લાજપત રાય નો છે, મેડમ કામા, દુર્ગા ભાભી અને કેપ્ટન લક્ષ્મી નો છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ની ફાંસી નો દિવસ તો 24 માર્ચ 1931 નક્કી થયો હતો. પણ અંગ્રેજો ને બીક હતી કે ક્યાંક આખા લાહોર ની પ્રજા જેલ ની દિવાલો તોડી અને આ ત્રણેય ને રાત્રે છોડાવી જશે તો પાછા નહીં પકડાય. એટલે 23 માર્ચ સાંજે 7:35 લાહોરના જેલર ખાન બહાદુર મોહમ્મદે આ ત્રણેય વીરોને ચૂપચાપ ફાંસી આપવાનું નક્કી કર્યું. પણ એ પહેલા 22 માર્ચની અડધી રાતે એક વ્યક્તિ લાહોરની જેલમાં કોઈને ખબર ન પડે એમ ભગતસિંહની બેરેક સુધી તેને यहाँ क्या कर रही है? मैं मौत हूँ भगत. अच्छा, मौत. लगता है अंग्रेजों की तरह आप भी हमें ले जाने की जल्दी में हैं. नहीं, मेरा खौफ सारी दुनिया पर है, लेकिन मैंने सुना है कि तुझे मेरा डर नहीं, इसलिए तुझे जिंदा देखने के लिए एक दिन पहले आई हूँ. जो अपने स्वार्थ के लिए जीते हैं उसे मौत का डर सताता है. मैं तो आने वाली पीढ़ियों के परमार्थ के लिए जी रहा हूँ, इसलिए मुझे तुम्हारा डर नहीं. तुझे किसी ने रोका नहीं? तेरा कोई भाई, सखा, माता पिता, प्रियतमा या फिर कोई गुरु के उपदेशों ने तुझे मरने से टोका नहीं? पिता मेरा है स्वतंत्रता, पिता मेरा है स्वतंत्रता और माता मेरी सिर्फ भारती, भाई सखा है सारा भारत, प्रियतमा क्रांति की आरती. मैं श्यामजी कृष्ण वर्मा, विदेश मंत्री, और मेरा हट्टा कट्टा दोस्त राजगुरु आरोग्य मंत्री बनता. और तुम कुछ नहीं बनते भगत? नहीं, मैं कुर्सी के लिए नहीं फांसी के लिए बना हूं. तो फिर लोग तुझे याद कैसे रखेंगे भगत? ये तो मैंने 20 तारीख को अपनी डायरी में ही लिख दिया. पढ़ लो. अंग्रेजों की जड़ें हिल चुकी है, ये 15 साल में चले जाएंगे, समझौता हो जाएगा, पर उससे जनता को कोई लाभ नहीं होगा. काफी साल अफरा तफरी में बीतेंगे, उसके बाद लोगों को मेरी याद आएगी. भगत, तुम निर्भय हो, निर्मोही हो, वतन के वीरक्त जोगी हो. न कभी मैंने आज तक ऐसा वीर देखा है, न शायद कभी देखूंगी. आज तक
सब लोग जिंदगी के आशीर्वाद से अमर हुए हैं। मैं स्वयं मृत्यु तुम्हें आशीर्वाद देती हूँ। जा भगत सिंह जा, तू मरकर भी अमर हो जाएगा। जब तक ये धरती रहेगी तब तक तुझे कोई नहीं भुला पाएगा। तुमने जिंदगी को ही नहीं मृत्यु को भी धन्य किया है। देख लो जेलर, देश के लिए मुस्कुराते हुए मरने वाले ऐसे क्रांतिवीर तुम कभी नहीं देख पाओगे। इंकलाब जिंदाबाद। It's time to die. इन तीनों की लाश किसी के भी हाथ नहीं लगनी चाहिए, वरना इनके मंदिर बनेंगे। ब्रिटिश सरकार का ऑर्डर है इन तीनों को चुपचाप जला दो और सतलज में बहा दो। जल्दी करो। वीरा तारी चिता मा नवेरे नव खंडे लागे ओ मेरा तारे। अंते लाखों लोगों की प्राणों की आहुति बाद देश आजाद थयो। भारत माता गुलामी की जंजीरों माथी मुक्त थई। અંદાજે 200 વર્ષના સંઘર્ષ બાદ આઝાદી મળી, દેશના ખૂણે ખૂણામાં ઉત્સવ થયો। આઝાદી તો મળી પણ કદાચ અડધી રાતે મળી છે, એટલે હજુ કેટલા ઊંઘમાં છે। ભારત એટલે શું? ઉદ્યોગો, ઇમારતો, પહાડો, નદીઓ એટલે ભારત। આ તિરંગાનો ટુકડો એટલે ભારત। જે ટ્રાયકલર જોઈને તમે યંત્રવત સલામ ભરો છો, તમને કેમ આ તિરંગામાં લાખો શહીદોનું લોહી અને તેના પરિવારજનોની પીડા દેખાતી નથી? ભારત કોઈ કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો નકશો નથી દોસ્તો। પ્રત્યેક ભારતીય ભારત છે, ભારતનો બ્રાન્ડ એમ્બેસેડર છે। વિદેશ જવું હોય તો જાઓ, પણ ભારતને ભારત રહેવા દો। આઝાદીના નામ પર સ્વચ્છંદતાના ખેલ રહેવા દો, નહીતર આ શહીદોને પોતાની શહાદત પર રંજ થશે। બસ બસ મને અફસોસ માત્ર એટલો જ છે કે કેટલાક શહીદો અને દેશભક્તોની વાતો જે આખી પેઢીને ટૂંકનોંધમાં ભણાવવાની હતી, એ ચરિત્રો કેટલાક લોકોએ ષડયંત્ર પૂર્વક તમને એમસીક્યુમાં ભણાવે। મુગલોની બર્બરતા અને અમાનુષી અત્યાચારોને સંતાડી સુવર્ણકાળ સૌને ભણાવાય। ડેલહાઉસીની ખાલસા નીતિના મહિમા મંડનમાં દુર્ગા ભાભીનો ત્યાગ
विसराई गयो। रोलेट एक्ट याद रहो, रानी लक्ष्मी राणा अने क्रामा भुलाई गया। रॉबर्ट क्लाइव खूब बढ़िया, ने राजगुरु माउंट बेटन नी आभामा मुळु माणेक अने भाषावादी अने प्रदेशवादी थवानी दौड़मा राष्ट्रवादी थवानुं ज बाकी रही गयुं। हूँ गिननाई जाऊं छू जरे तमे रस्ता पर गंदगी फैलावो छो त्यारे मने दुख थाय छे जरे आजादीना 70 वर्ष पछी पण नानकडा भूलकाने जरे हूँ बाळ मजूरी करता जोउं छू त्यारे मने आवनारा भारतनी चिंता थाय छे जरे हूँ करोड़ों युवानोने अने युवतीओनी किंमती क्रिएटिव कलाको सोशल मीडियामां वेड़फाती जोउं छू त्यारे एक कल्चर उभुं थातुं जोउं छू देशने भांडवानो સ્કોલરશિપ અહીંની લઈ અને ફોરેન સેટલ થવાનું વિચારજો અને હા હું ખુશ પણ થાઉ છું જ્યારે તમે એકાદ બે દિવસ માટે મને સ્ટેટસમાં ડીપીમાં કે સ્ક્રીન ઉપર રાખો છો ત્યારે દેશનો કોઈ પણ ખેલાડી ઓલિમ્પિકમાં કે રમતના મેદાન પર મને જ્યારે ઓઢે છે મારી છાતી ગજ ગજ ફૂલે છે ત્યારે હું રાજી થાઉ છું સિનેમા ઘરોમાં તમે મને સન્માન આપો છો ત્યારે વિદેશમાં રહેતા ભારતીયો જ્યારે દેશને યાદ કરી દેશની વહારે આવે છે હું તેના ઓવરણા લઉં છું સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જ્યારે જ્યારે નજર કરું ત્યારે રાષ્ટ્રના રતન સરદાર વલ્લભભાઈ પટેલની આંખમાં આંખ નાખીને એક સ્મિત પૂરે લઉં છું તેના ત્યાગને વાગોળું છું હું કોઈ એકાદ વ્યક્તિ પાર્ટી કે સમુદાયની સંપત્તિ કેવી રીતે હોઈ શકું હું તો ભારતના કણ કણમાં જનગણમાં અને જનગણ મનમાં પણ હું જ તો છું નાનકડા ભૂલકાઓના મખમલી સ્પર્શથી હું રોમાંચિત થાઉં છું કોઈ કોઈ દિવ્યાંગ રમતવીરના કપાળને હું જાતે ચૂમી લઉં છું હમણાં થોડા વર્ષ પહેલા કાશ્મીરમાં મને ફરકાવવા માટે દેશના જે જે મરદ બેઠડા આવેલા તેની લોહીથી લથપથ પીઠને મેં પંપાળી છે કચ્છથી કાશ્મીર સુધી અને સિયાચિનથી સિક્કિમ સુધીના દેશના જવાનો જ્યારે જ્યારે જ્યાં જ્યાં મને લહેરાવે છે ત્યારે ત્યારે મને અને સ્વર્ગને ખાલી એક વેદનું છેટું હોય છે પરંતુ એ જ સરહદનો જવાન રાષ્ટ્રની રક્ષા માટે જ્યારે મારામાં વીંટળાઈને આવે છે ત્યારે હું ભાંગી પડું છું પેલી સર્જિકલ સ્ટ્રાઇક વખતે ઈદનો જવાબ પથ્થરથી આપવાના નેતૃત્વના ઈરાદાથી જવાનોના પરાક્રમને જોઈ મારો આનંદ આકાશે અડ્યો જ્યારે અભિમન્યુ જેવો અભિનંદન શત્રુઓના સાતમા કોઠામાં પહોંચ્યો હતો હું પણ એક દેશની ધરતી ઉપર મોતના તાંડવ વચ્ચે 6 કલાક સુધી યુદ્ધને રોકવાની તાકાત મારામાં છે હું તો મને પણ હમણાં જ ખબર પડી હું દરેક દેશભક્તની નજર ઉતારું છું દેશને સાચી દિશામાં બદલવા માટે એક વ્યક્તિ મથે છે જુદી જુદી જગ્યાએ એ વ્યક્તિની પ્રશંસા જ્યારે જ્યારે થાય ત્યારે મારા કાન સરવા થાય છે એક્સક્યુઝ મી એક વાર દોસ્તો ના 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 હા પણ મારી વાત સાંભળો હું તો સાંભળું છું લ્યો તમે પણ સાંભળો હે ફ્રેન્ડ કાલે ઓપન માઇક માટે મેં એક કવિતા લખી છે અરે યાર પ્લીઝ રહેવા દે આ ભાઈ આ તું એ વિરાજની યાત્રા મેં જોયેલી પંડિતજીના અસ્થિનું સાહેબે ગંગામાં વિસર્જન કરેલું સર્જનનો આધાર એક ધરતી છે અને બીજી છે જનેતા મને થતું કે લક્ષ્મીબાઈ જેવી દીકરીઓ જન્મશે જ નહીં તો સાચી વાત છે હો સાહેબે ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો જેવું અભિયાન ના ચલાવ્યું હોત તો આજે કદાચ હું તમારી સામે જ ના હોત થેન્ક યુ સાહેબ કેરિયરના અંધારામાં કન્ફ્યુઝ થયેલી જનરેશન જોઈને મને ક્યારેક સવાલ થતો કે ભગતસિંહ જેવા કરોડો એનર્જેટિક યુવાનોનું શું થશે કાઈ થાય નહીં બકા તને ખબર છે આત્મનિર્ભર યોજના મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા
અને વાઇબ્રન્ટ સમિટ થી યુથ નો ભારત પર નો ભરોસો વધુ સ્ટ્રોંગ થયો છે. આપણને ક્યારે સમજાશે કે ખેલ મહાકુંભ ના પાર્ટિસિપેન્ટ ની સંખ્યા વધશે તો જ ઓલિમ્પિક ના મેડલ્સ ની સંખ્યા વધશે. અને આપણી નવરાત્રી વાઇબ્રન્ટ થવાથી હવે તો ફોરેનરો પણ ગરબે ઘૂમે છે. નક્કી મોદી સર ના હાથમાં મેજિક છે. તેમનો હાથ સાબરમતી ને સ્પર્શ્યો તો ત્યાં રિવર ફ્રન્ટ થઈ ગયો. એક કચ્છ ને હરે તો રણોત્સવ બીજો. સાહેબ ગાંધીજી ને સ્પર્શે તો ત્યાં મહાત્મા મંદિર બને અને સરદાર ને સ્પર્શે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી. હા, મેં હમણાં જ જોયું કે જ્યારે તિરંગા ને સ્પર્શ્યા તો વંદે વંદે ભારત માતા કી જય.